જામનગરના જયેશ પટેલ ગેંગ પર પોલીસે ગોળીઓ વધારે મજબૂત બનાવી. જયેશ પટેલની ગેંગ મામલે રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહ અને જામનગરના એસપી દીપેન્દ્ર ભદ્રને પ્રેસ કોન્ફરન્સ કહી માહિતી આપી હતી. જામનગરમાં ગુજસીટોક હેઠળ 5મી ફરિયાદ નોંધાઈ છે, જે અંતર્ગત જામનગરમાં કુખ્યાત જયેશ પટેલ સહિત ગેંગ સામે ફરિયાદ નોંધાઈ છે. જયેશ પટેલ સહિત 14 લોકો સામે જામનગર પોલીસે ફરિયાદ નોંધી છે. રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે જયેશ પટેલના 8 સાગરિત પકડાયા છે. જમીનના ખોટા દસ્તાવેજો બનાવી દાવો કરતા હતા. મૂળ જમીન માલિકને ધાક ધમકી આપતા હતા, વેપારીઓ અને બિલ્ડરને ધમકી આપતા અને પૈસા પડાવતા હતા. જામનગર શહેરમાં પ્રથમ વખત ગુજસીટોક કાયદાનો ઉપયોગ થયો છે. આ કાયદામાં 10 વર્ષથી જન્મટીપની જોગવાઈ છે. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયાની ધરપકડ કરવામાં આવી છે, તો ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત પોલીસમેન વસરામ આહિર પણ સકંજામાં આવ્યા છે. નવાનગર ટાઈમ અખબાર સાથે સંકળાયેલા પ્રવીણ ચોવટિયા પણ ઝડપાયા. એમાં ઘણા સમયથી જે છે જયેશ પટેલ અને એમના સાગરીતો દ્વારા પૂર આયોજિત કાવતરું રચી અને ધાક ધમકીઓ આપીને એક ઓર્ગનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બનાવીને જામનગર જિલ્લાના અમુક જમીન માલકો, રિયલ ઇસ્ટેટ ડેવલપર્સ અને અન્ય વેપારીઓને ધમકીઓ આપીને અને ખંડની ઉગરાવવાનું જે છે આખા ઓર્ગનાઇઝ વેમાં એક ક્રાઇમ સિન્ડિકેટ ચલાવવામાં આવતું હતું, જેની રજૂઆતના આધારે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્યના માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રી તરફથી આ અસામાજિક પ્રવૃત્તિ અને આ જે આખું સિન્ડિકેટ છે, ક્રાઇમના જે રેકેટ છે, એને નેસ્તો નાબૂદ કરવા માટેની કડક સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને એની નોંધ લઈ અને ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી આશીષ ભાટિયા સાહેબ સાથે એના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોની રચના કરવામાં આવી. આ સમગ્ર ઓપરેશનમાં જે કામગીરી કરવામાં આવી છે એને અત્યંત ડિસ્ક્રીટ તરીકે, સિક્રેસી સાથે, ગોપનીયતા સાથે પૂરી કરવામાં આવી. પોલીસ માટે બહુ અઘરું ચેલેન્જ હતો કે જે માહિતી આપણે એક ઓર્ગનાઇઝ રેકેટ ચલાવતા માણસ હોય એના વિરુદ્ધમાં અમારી પાસે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની હોય એ ખૂબ જ ગોપનીયતાની સાથે અને એક મક્કમતાની સાથે કરવાનું હોય છે. એટલે એમાં જામનગર જિલ્લાના એસપી શ્રી દીપન ભદ્રન સાહેબના ડાયરેક્ટ માર્ગદર્શન હેઠળ બહુ રાત દિવસ મહેનત કરી અને એએસપી જામનગર સિટી જે છે નિતેશ, એ લોકો અને અમે લોકો સંપૂર્ણ ગોપનીયતા બનાવી એક ટીમ વર્ક બતાવ્યો છે, જેના ફલસ્વરૂપે મને કહેતા ખૂબ હર્ષની ભાવના સાથે હું એ કહી શકું છું, ગર્વ સાથે કહી શકું છું કે આપણે જામનગર જિલ્લામાં આ ઓર્ગનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટના જે એક્ટિવ મેમ્બર્સ છે, જયેશ પટેલ સિવાય એના 13 જેટલા સાગરીતો એ આઈડેન્ટિફાઈ કરી, એના વિરુદ્ધ જે ઇન્ફોર્મેશન મળી એના આધારે આપણે આઈપીસી નહીં પર જામનગરમાં પ્રથમ વખત આપણે ગુજસી ટોકના 2015ના જે એક્ટ છે એના સેક્શન 3rd 3ના 1-5 સબસેક્શન ઉપરાંત કલમ 4 એ ઉપરાંત આઈપીસીની 120B 386 387 506(1) 506(2) આવા વિવિધ સેક્શન્સ હેઠળ આ ગુના દાખલ કરવામાં ગઈકાલે આવ્યા છે. એના માટે સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી મારા દ્વારા આ ગુના દાખલ કરવાની પરવાનગી આપવામાં આવેલ છે, જે કાયદેકીય જોગવાઈ મુજબ છે. અને રાતોરાત જામનગર પોલીસે ખૂબ સરાહનીય કામગીરી કરી 8 જેટલા આરોપીઓની એમાં ધરપકડ કરી છે. એ લોકોના બ્રોડ એમઓની આપણે ચર્ચા કરીએ તો પહેલે એ લોકો મોકાની જે જમીન હોય એને આઈડેન્ટિફાઈ કરે, એ જમીન આઈડેન્ટિફાઈ કરીને એમાં બોગસ દસ્તાવેજ ઊભા કરે, બોગસ દસ્તાવેજ બનાવી પછી એના કોર્ટમાં દાવા પેશ કરે
અને દાવા જ્યારે પેશ કરે પછી જેની જે મૂળ માલિકાના માલિકી હોય એને ઉપર દબાણ કરવામાં આવે સમાધાન કરવા માટે, અને અગર એ દબાણ વશ કોઈ પણ કારણોસર એ દબાણ હેઠળ ના આવે તો એમને ધાક ધમકીઓ ઇવન ફાયરિંગ સુધીની ઘટનાઓ અંજામ આપવામાં આવતી હતી। તો આ પ્રકારના એના એમઓ હતા। અત્યારે અમે 8 જણાની ધરપકડ કરી છે, જેમાં અતુલ ભંડેરી, વશરામભાઈ મિયાત્રા, નિલેશભાઈ ટોલિયા, મુકેશભાઈ અબંગી, પરવીનભાઈ ચોવટિયા, જીગર ઉર્ફ જિમ્મી પરવીનચંદ્ર, અનિલ અને પરફુલભાઈ પોપટ, એ સિવાય જસપાલ મહેન્દ્રસિંહ જડેજા જે હાલ જામનગર જેલમાં છે, અને જયેશ પટેલ, આ 10 નામો અમે અત્યારે આપની સામે જાહેર કરીએ છીએ। એ સિવાયના જે નામો છે એ ગોપનીયતાના લીધે અમે અત્યારે જણાવતા નથી। અને આ ગુનાના વિષયમાં હવે હું જામનગર એસપી સાહેબને કહું છું, એ થોડી વિગત આપની સાથે આ એક્ટ શું છે અને શું જોગવાઈ છે એ શેર કરશે। આજે માનનીય ડીએજી સાહેબની માર્ગદર્શન અને મંજૂરી બાદ અમે જામનગર પોલીસે ગુજસીટ ઓફની પ્રથમ ગુનો દાખલ કર્યો છે, જે ગુજરાતની અંદર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એન્ડ ટેરરિઝમ એક્ટની સેક્શન 4 પ્રમાણની સૌથી પ્રથમ ગુનો છે। આખા ગુજરાતમાં તમામ ગુજરાતની અંદર આ પહેલી વખત આ કાયદાની અંદર સેક્શન 4 પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની જોગવાઈ છે કે જ્યારે પણ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટની અપ્રમાણસર મિલકત સાચવા માટે અને એની મિલકત વાપરવા માટે કોઈ માણસ ઉપયોગમાં લેશે તો એના વિરુદ્ધની કાર્યવાહી છે। આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટની ગુનાની અંદર અમે ગેંગમાં મેમ્બર બનવા માટે, એમને માહિતી તથા આરોપીઓને સાચવા માટે, એમને પ્રોપર્ટી રાખવા માટે, ઓર્ગેનાઇઝ ક્રાઇમ્સ કરવા માટે અને કોન્સ્પાયરિંગ એન્ડ એટેમ્પ્ટિંગ એન્ડ એબેટિંગ, એ ત્રણેય પાંચે પાંચ જોગવાઈ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એની તપાસ નીતિશ પાંડે એએસપી જામનગર શહેર કરવાનું છે, અને આ કાયદા પ્રમાણે જે ગુનો દાખલ કર્યો છે, અમારે સૌથી પહેલાં તબક્કા આ હતું કે આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ જે જામનગરમાં સકંજો કસવા માટેની જે ફરાકમાં હતું, એ સિન્ડિકેટને મૂળ સુધી પહોંચી અને સિન્ડિકેટને તોડવા માટે ગુજરાત સરકારની અને માનનીય મુખ્યમંત્રીશ્રી તથા માનનીય ગૃહરાજ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન અને ડીજીપી સાહેબનું ડાયરેક્ટ સુપરવિઝન હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમાં 8 આરોપીને અમે કાયદેસર ધરપકડ કર્યું છે, 1 આરોપી જેલમાં છે, બીજા આરોપીઓ જે એમને આ ગેંગની અંદર સહકાર આપેલા છે, જેની અંદર આ 5-5 કલમ મુજબ ગુનો કરવામાં આવેલ છે, એને માટેની અમારે તજવીજ ચાલુ છે। બાકી 4 આરોપીઓના માટેનો અમારા તપાસ ચાલુ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ રહેશે। સર, ખાસ કરીને સજાનો શું પ્રાવધાન છે આ ગુનાની અંદર? જુદા જુદા કલમો પ્રમાણે જુદા સજાની જોગવાઈ છે। અમારે જે ગુનાઓ જે દાખલ થયેલા છે એની અંદર 5 વર્ષથી લઈને આજીવન કેદ સુધીનું સજાની જોગવાઈ છે, જેની અંદર અમે ગુનો દાખલ કર્યો છે, અને જે આરોપીઓ દાખલ ધરપકડ થયેલા છે એના જુદા જુદા કલમ મુજબ પુરાવા એકત્રિત કરીને ચાર્જશીટ કરવામાં આવશે। સાહેબ, આ 13 લોકોની સાથે અન્ય કોઈની સંડોવણી ખુલે એવું લાગી રહ્યું છે, તો એ દિશામાં પોલીસ કરી દે? અત્યારે અમે પ્રાથમિક રિપોર્ટ ઉપર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ થયેલા છે। એફઆઈઆરની તપાસ અત્યારે આજની તારીખથી અમે ચાલુ કર્યું છે। પ્રાથમિક દ્રષ્ટિએ જે 8 લોકોની જે સંડોવણી છે અને જેની ધરપકડ થયેલા છે એના પૂછપરછ અમે આજે કરશે, એના પછી એના રિમાન્ડની માંગણી અમે ડેસિગ્નેટેડ કોર્ટ જે છે ત્યાં રિમાન્ડની માંગણી કરશે, અને રિમાન્ડની સમય દરમિયાન અમે વધુ પુરાવા એકત્રિત કરવા માટેની અમારે કાર્યવાહી ચાલુ રહેશે। સૌરાષ્ટ્ર માટે જે ડેસિગ્નેટેડ કોર્ટ છે કે પ્રિન્સિપલ સેશન જજ રાજકોટ રૂરલની કોર્ટ રહેશે, એ કોર્ટમાં અમે આરોપીને રજૂ કરશે। જે તપાસની વિષય છે જે અત્યારે મીડિયા સમક્ષ યા પબ્લિક સમક્ષ નથી રાખી શકાય, આ વિષયો અમે અત્યારે ડિસ્કસ કરવા માંગતો નથી। અમે જે તપાસની વિષયો છે અને તપાસની સુદૃઢતાને
ધ્યાનમાં રાખી એ અત્યારે અમે ડિક્લેર કરવા માંગીએ સર. ઓર્ગેનાઇઝ ક્રાઇમ ની વાત છે તો જયેશ પટેલ ને તેના સાગરીતો જેટલા અત્યાર સુધી ની અંદર કન્સ્ટ્રક્શન ના બિલ્ડિંગ ના અને જમીન ના દસ્તાવેજો કર્યા હશે એની પણ શું તપાસ થશે? આ જે કલમ જે દાખલ કર્યું છે કલમ મુજબ બે ગુનો દાખલ કર્યું છે. આ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ ચલાવવા માટે ની અને અનલોફુલ એક્ટિવિટી કન્ટિન્યુઈંગ અનલોફુલ એક્ટિવિટી ને ચલાવવા માટેનો કાયદો છે. આ કાયદા પ્રમાણે જેટલા પણ એક્ટિવિટી થયેલા છે અને કાયદા લાગવામાં આવે ત્યારથી લઈને અત્યાર સુધી એને ઉપર અમારી કાર્યવાહી ચાલે છે અને આ કાર્યવાહીની અંદર અને તપાસની અંદર જે મુદ્દાઓ નીકળશે એની ઉપરથી અમે ચાર્જશીટ કરવામાં આવશે. પકડાયેલા આરોપી પૈકી કોઈ રાજકીય અમારા માટે જે આરોપીઓ જે પકડાઈ ગયું છે એ આરોપીઓ આરોપી તરીકે અમે ગણીએ છીએ અને આ ગુજસીટ ઓફની કાયદા પ્રમાણે એમની પ્રથમ દ્રષ્ટિયા જે આરોપની દાયરામાં છે એમને વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી છે. બધું કઈ ગુનામાં સંડોવણી કરી અત્યારે અમે જે ફરિયાદ દાખલ થયેલા છે એ પ્રથમ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ઉપર છે જેની અંદર આ લોકોએ સેક્શન જે પ્રમાણે ડીજી સાહેબે કીધું છે એ પ્રમાણે સેક્શન 3(1) થી લઈને સેક્શન 4 સુધીનું 6 કલમ મુજબનો ગુનો કરવામાં આવેલ છે જે ગુજસીટ ઓફની દાયરામાં આવે છે જેની અંદર ગેંગની મેમ્બર તરીકે રહેવાનું, ગેંગને માહિતી પૂરું પાડવાનું, ગેંગની માણસોને આશ્રય આપવાનું, એમને પ્રોપર્ટી સાચવા માટે તથા ક્રિમિનલ એક્ટની અંદર સંડોવણી કરે અને ક્રિમિનલ ગેંગની મેમ્બર્સને અબેટમેન્ટ કરે, એમને મદદગારી આપે, સાથોસાથ જે અપ્રમાણસર મિલકત જે ગેંગનું છે એને સાચવા માટેનું જે કર્મો છે એને વિરુદ્ધમાં જે પુરાવો છે એની ઉપરથી અમે અત્યારે કાર્યવાહી કરીએ છીએ. જે તપાસની જે વિષયો છે કે આવી પ્રકારે અમે એફઆઈઆરની જે જોગવાઈઓ છે એ પ્રમાણે અમે તપાસ કરીએ છીએ અને આ તપાસની અંતમાં જે નિષ્કર્ષ આવશે અને જે આરોપીઓ થાય એ આરોપીઓ ઉપર અમે પુરાવા આધારે ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. જયેશ પટેલ વોટ્સઅપ પર જે વાતો કરે જામનગરમાં તો પોલીસ કહે કે જેની પાસે નથી પડી ગમે એનો સંપર્ક સાધી શકે જરૂરી છે. આ તપાસની જે વિષયો છે અને તપાસ કેવી રીતે કરીએ છીએ એ પ્રજાને અને તપાસને વિષયની અંદર અમે એ ડિક્લેર કરવા માંગતો છું. સર આજે આરોપીઓ પકડાયા છે પણ કોઈ ગુનાઈ ડિટેલ ધરાવે છે અગાઉ સંડોવાયેલો? અમે જે એફઆઈઆરની અંદર જે દાખલાઓ રાખવામાં આવેલ છે એમની અંદર દરેક જે આરોપીઓ છે એમની વિરુદ્ધમાં જેટલા ગુનાઓ દાખલ થયેલા છે એમની વિરુદ્ધમાં કઈ કઈ પુરાવાઓ છે એ અમે એફઆઈઆરની અંદર પણ ઉલ્લેખ કરાયેલા છે. સર એક હિન્દી શોર્ટ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી જામનગર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે હું એસીપી દીપેન ભદ્રન અને તેમની ટીમને જયેશ પટેલ વિરુદ્ધ લેવામાં આવેલા એક્શન અંગે અભિનંદન પાઠવું છું. પહેલીવાર ગુડ સિટોક એક્ટ હેઠળ આ લોકો સામે ગુનો નોંધાયો છે. રેન્જ આઈજી સંદીપસિંહની મદદને હું આવકારું છું. લોકો સુરક્ષિત અનુભવી રહ્યા છે. આગામી દિવસોમાં જયેશ પટેલને પણ પકડાય તેવી આશા રાખું છું.